गुड मॉर्निंग विद्यार्थी मित्रों, डीसीसी ना आज एमसीक्यू वीडियो एम आप क्वेश्चन नंबर वन, विच डिवाइस कैन कन्वर्ट ऑल इलेक्ट्रिकल एनर्जी इनटू हीट, એટલે કે એવી કઈ ડિવાઇસ છે કે જે બધી જ ઇલેક્ટ્રિકલ એનર્જીનું ગરમીમાં રૂપાંતરણ કરશે, રાઈટ? ઇલેક્ટ્રિકલ એનર્જીનું ગરમીમાં રૂપાંતરણ કરે એવી ડિવાઇસ આપણે આમાંથી લખવાની છે. ઓપ્શન નંબર એ છે આપણું રેડિએટર, ઓપ્શન નંબર બી છે કન્વર્ટર, ઓપ્શન નંબર સી રહેશે જનરેટર, અને ઓપ્શન નંબર ડી છે આપણું રેઝિસ્ટર. આમાંથી જે પણ સાચો ઓપ્શન હશે એ આપણે ગૂગલ ફોર્મમાં ટીક કરી તમારું નામ અને એનરોલમેન્ટ નંબર સાથે જવાબ બધા જ સબમિટ કરવાના રહેશે. એના પછી આપણો સેકન્ડ ક્વેશ્ચન નંબર ટુ, ક્રિચોપ્સ કરંટ લો ઇઝ એપ્લિકેબલ ટુ ઓનલી, એટલે કે ક્રિચોપનો જે કરંટનો નિયમ છે એ કોના ઉપર લાગુ પડશે, ક્યાં આપણે એનો યુઝ કરી શકીશું, બરાબર? કરંટનો લો ક્રિચોપ્સ. ઓપ્શન નંબર એ ક્લોઝ લૂપ એન્ડ નેટવર્ક, નેટવર્કમાં ક્લોઝ લૂપ હોય છે એની અંદર. ઓપ્શન બી છે ઇલેક્ટ્રોનિક સર્કિટ, કે જે ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છે એ. ઓપ્શન નંબર સી જંક્શન ઇન અ નેટવર્ક, કે નેટવર્કમાં જ્યાં જંક્શન હોય છે ત્યાં આપણે આ નિયમ લાગુ પાડી શકીશું, કે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક સર્કિટ, કે જે ઇલેક્ટ્રિક સર્કિટ હોય છે ત્યાં આપણે નિયમ લાગુ પાડી શકીશું. તો આના માટે આપણે ક્રિચોપ કરંટ લો આવડતો હોવો જોઈએ, એટલે આપણે ઇઝીલી આપણો આન્સર મળી રહે. એના પછી ક્વેશ્ચન નંબર ત્રણ છે, સિલિકોન ઇઝ બ્લેન્ક, એટલે કે સિલિકોન શું છે, બરાબર? એ આપણે લખવાનું છે. એમાં ઓપ્શન નંબર એ છે સેમી કન્ડક્ટર, અર્ધવાહક, કન્ડક્ટર, વાહક. ઓપ્શન નંબર સી સુપર કન્ડક્ટર. ઓપ્શન નંબર ડી ઇન્સ્યુલેટર, અવાહક. આ ચારમાંથી સિલિકોન જેની અંદર આવતું હોય, વાહક, અવાહક, અર્ધવાહક, બરાબર, અને સુપર કન્ડક્ટર, એ આપણો સાચો આન્સર હશે. એના પછી ક્વેશ્ચન નંબર ચાર, કે ઓહમનો નિયમ છે એ કોને એપ્લિકેબલ નથી, ઓહમ્સ લો ઇઝ નોટ એપ્લિકેબલ ટુ. ઓહમનો નિયમ છે એ કોને લાગુ પડતો નથી. ફરી ચાર ઓપ્શનમાં ઓપ્શન નંબર એ ડીસી સર્કિટ, ઓપ્શન નંબર બી સ્મોલ રેઝિસ્ટર નાના નાના અવરોધ, ઓપ્શન નંબર સી હાઈ કરંટ વધારે કરંટ ઉપર, કે પછી ઓપ્શન નંબર ડી સેમી કન્ડક્ટર અર્ધવાહક ઉપર આપણો નિયમ લાગુ પડતો નથી. આ ચારમાંથી સાચો આન્સર આપણે ટીક કરવાનો. એના પછી આપણો પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ક્રિચોફ સેકન્ડ લો ઇઝ બેઝડ ઓન લો ઓફ એનર્જી કન્વર્ઝેશન ઓફ વોટ, એટલે કે ક્રિચોફનો જે બીજો નિયમ છે એ કોના ઉપર આધારિત છે, ઉર્જા સંરક્ષણના નિયમ, બરાબર? જે ક્રિચોપનો સેકન્ડ લો છે એ કોના સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે, તો બેઝડ ઓન લો ઓફ એનર્જી કન્વર્ઝેશન. એમાં ઓપ્શન નંબર એ છે એનર્જી, ઓપ્શન નંબર બી છે ચાર્જ, ઓપ્શન નંબર સી છે મુમેન્ટ, ઓપ્શન નંબર ડી છે માસ, એટલે કે ઓપ્શન નંબર એ ઉર્જા, ઓપ્શન બી ચાર્જ, ઓપ્શન બી ગતિ મુમેન્ટ, અને ઓપ્શન નંબર ડી જથ્થો એટલે કે માસ દળ. આમાંથી કોના ઉપર આપણો આ બીજો
જે નિયમ છે એનો આધાર છે. એના પછી 6 નંબરનો ક્વેશ્ચન, થેવેનિયન્સ થિયરમ કેન બી અપ્લાઇડ ટુ નેટવર્ક કન્ટેનિંગ વોટ. એટલે કે થેવેનિયન જે થિયરમ છે એ કોણે આ કયા જે નેટવર્ક છે એમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ, કેવા પ્રકાર જેનું નેટવર્ક ધરાવતો હોય ત્યારે આપણે થેવેનિયન થિયરમ અપ્લાય કરી શકીએ છીએ, કે એ નેટવર્કની અંદર કઈ વસ્તુ હોય તો જ આપણે આ થેવેનિયન થિયરમ છે એ એપ્લાય કરી શકીએ. ચાર ઓપ્શનમાંથી ઓપ્શન નંબર એ, જો પેસિવ એલિમેન્ટ એકલા હોય તો. ઓપ્શન બી, ઓનલી એક્ટિવ એલિમેન્ટ્સ હોય તો જ. ઓપ્શન નંબર સી, લિનિયર એલિમેન્ટ્સ હોય તો. અને ઓપ્શન નંબર ડી, ઉપરના ત્રણે ત્રણ વસ્તુ હોય તો આપણો આ થેવેનિયન થિયરમ લાગુ પડશે. એના પછી 7મા નંબરનો ક્વેશ્ચન રહેશે, આઈડિયલ વોલ્ટેજ સોર્સ હેઝ બ્લેન્ક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. એટલે કે વોલ્ટેજ સોર્સ કેવો છે, આઈડિયલ છે, તો એની અંદર રેઝિસ્ટન્સ, અંદરનો રેઝિસ્ટન્સ કેટલો હશે. કે આઈડિયલ વોલ્ટેજ સોર્સ આદર્શ વોલ્ટેજ સોર્સની અંદર કેટલો અંદરનો રેઝિસ્ટન્સ હશે, બરાબર. તો રેઝિસ્ટન્સમાં ચાર ઓપ્શન છે, ઝીરો રેઝિસ્ટન્સ હશે, ઓપ્શન નંબર બી ઇન્ફિનિટી રેઝિસ્ટન્સ હશે, ઓપ્શન નંબર સી રેઝિસ્ટન્સ જે ઇન્ટરનલ છે કોન્સ્ટન્ટ રહેશે, કે ઓપ્શન નંબર ડી ઓલ ઓફ અબો, એ ઉપરના બધા જ. એના પછી 8મા નંબરનો ક્વેશ્ચન, ક્રિચોપ્સ વોલ્ટેજ લો ઇઝ રિલેટેડ ટુ. એટલે કે ક્રિચોપનો જે વોલ્ટેજ લો છે, વોલ્ટેજનો નિયમ છે, એ કોને લાગુ પડશે. તો ઓપ્શન નંબર એ છે આપણો કરંટ જંક્શન, ઓપ્શન નંબર બી છે બેટરી ઈએમએફ, ઓપ્શન નંબર સી છે આઈઆર ડ્રોપ્સ, અને ઓપ્શન નંબર ડી છે બોથ બી એન્ડ સી ઓપ્શન. વોલ્ટેજનો નિયમ છે એ કોના રિલેટેડ છે, બરાબર. જંક્શન કરંટના રિલેટેડ છે, બેટરી ઈએમએફના રિલેટેડ છે, ઓપ્શન સી આઈઆર ડ્રોપના રિલેટેડ છે, કે પછી ઓપ્શન બી અને સી આ બંનેના રિલેટેડ છે. સાચો આન્સર જે આવે એ આપણે ટીક કરવાનો રહેશે. એના પછી 9મા નંબરનો ક્વેશ્ચન છે, એન એક્ટિવ એલિમેન્ટ ઇન અ સર્કિટ ઇઝ વન વિચ ઇઝ બ્લેન્ક. એન એક્ટિવ એલિમેન્ટ્સ ઇન અ સર્કિટ ઇઝ વન વિચ બ્લેન્ક. એટલે કે સર્કિટની અંદર જો એક્ટિવ એલિમેન્ટ હોય, બરાબર, તો એ ચાર ઓપ્શનમાંથી શું કરશે, એમાં શું પ્રોસેસ થશે, બરાબર. એક્ટિવ એલિમેન્ટ જો સર્કિટમાં હોય તો આ ચાર ઓપ્શનમાંથી કયા પ્રકારનું પ્રોસેસ થશે. તો ઓપ્શન નંબર એ છે રિસીવ એનર્જી, એટલે કે એક્ટિવ એલિમેન્ટ છે એ એનર્જીને રિસીવ કરશે. ઓપ્શન નંબર બી છે એ સપ્લાય એનર્જી કરશે, કે ભાઈ એક્ટિવ એલિમેન્ટ છે એ એનર્જી આપશે એટલે કે સપ્લાય કરશે. ઓપ્શન નંબર સી બોથ ઓપ્શન એ એન્ડ બી, કે ભાઈ સપ્લાય બી કરશે અને રિસીવ બી કરશે. અને ઓપ્શન નંબર ડી છે ઉપરના કોઈ પણ નહીં, એટલે કે આ ઉપરના ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન સાચો નથી. એના પછી આપણો 10મા નંબરનો ક્વેશ્ચન છે, ટુ અલાઇક ચાર્જીસ, એટલે કે બે વિરુદ્ધ ચાર્જ વચ્ચે શું થાય છે. એટલે કે એન અને બીજો એસ ધ્રુવ, બે ધ્રુવ છે અલગ અલગ, એટલે કે અલાઇક ચાર્જ છે.
તો એની વચ્ચે શું થશે? ઓપ્શન એ છે આકર્ષણ થશે બંને વચ્ચે, ઓપ્શન નંબર બી અપાકર્ષણ થશે, ઓપ્શન નંબર સી એ અને બી આકર્ષણ કે અપાકર્ષણ બંને થશે નહીં, અને ઓપ્શન નંબર ડી બધું જ થશે, એટલે કે ઓપ્શન નંબર એ પણ સાચો છે, ઓપ્શન નંબર બી પણ સાચો છે. આમાં જે પણ સાચો આન્સર હશે એને તમારે ટીક કરવાનો છે અને ગૂગલ ક્લાસરૂમમાં નામ, એનરોલમેન્ટ નંબર, ઈમેલ આટલું વસ્તુ લખી અને તમારે છેલ્લે લાસ્ટમાં સબમિટ કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.